ન્યૂઝીલેન્ડની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ફ્લાવર શોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો જે બાદ હવે જો વાત કરીએ તો આ ફ્લાવર શોના આજે બીજા દિવસે રવિવારે જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તે ઉમટી રહ્યા છે ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના જે સ્કલ્પચર છે તે હાલ તો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે નોંધનીય છે કે અલગ અલગ પ્રકારના જે સ્કલ્પચરો છે તેના દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે આજે ફ્લાવર શો આ વખતે યોજાયો છે આ ફ્લાવર શોમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અલગ અલગ સ્લ સ્ક્લપ્ચર બનાવવામાં આવ્યા છે અલગ અલગ થીમ પર આ સ્કલા ફ્લાવર શો જે છે તે યોજાયો છે જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો આઝાદી અમૃત મહોત્સવ આ ઉપરાંત જી ટ્વેન્ટી સમિટ જે દેશમાં યોજવા જઈ રહી છે તે થીમ પર આધારિત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ જે સ્ક્લપ્ચરો છે તે ફૂલોથી તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ પણ જે સ્ક્લપ્ચરો છે તે પણ બનાવવામાં આવ્યા છે જે પણ હાલ તો આકર્ષણનું કેન્દ્ર અહીં બની રહ્યા છે ત્યારે ફ્લાવર શોના આયોજનને લઈને વાત કરવામાં આવે આજે રવિવાર છે એટલે રવિવારના રોજ અમદાવાદીઓ આજે ફ્રી પડ્યા છે આપણા પોતાના જે કામકાજ છે તેમાંથી આજે તેમને રજા મળી છે એટલે ફ્લાવર શો જોવા માટે ફ્લાવર શો માણવા માટે એક પછી એક તેઓ ઉમટી રહ્યા છે ત્યારે આજે રવિવારના દિવસે સવાર વહેલી સવારથી જ ફ્લાવર શો જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જે છે તે નજરે પડ્યા હતા ફ્લાવર શો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે આવી રહ્યા છે નોંધ્યો છે કે કાંકરિયા કાર્નિવલ પણ ગત રોજ પૂર સમાપ્ત થયો કાંકરિયા કાર્નિવલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં જે અમદાવાદ વાસીઓ છે તે આવતા હતા ત્યારે હવે કા ફ્લાવર શો પણ આયોજન થઈ ગયું છે 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 કે વર્ષ બાદ જે તે કાંકરિયા કાર્નિવલનું આયોજન થયું હતું જે બાદ હવે ફ્લાવર શો નું આયોજન થયું છે વડા નોંધનીય છે કે વડાપ્રધાન દ્વારા કાંકરિયા કાર્નિવલનું શરૂઆત કરવામાં આવી હતી અને તેવા જ કાર્યક્રમના આયોજન હેઠળ ફ્લાવર શો ની પણ શરૂઆત કરવામાં આવી ફ્લાવર શો જ્યારથી આયોજન થઈ રહ્યું છે અમદાવાદમાં ત્યારથી ખૂબ મોટો પ્રતિસાદ પણ લોકો મળતો આવ્યો છે ફ્લાવર શો ને લઈને ત્યારે જયારે ફરીવાર ફ્લાવર શો નું આયોજન થયું છે ત્યારે ફ્લાવર શો જોવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં જે અમદાવાદ વાસીઓ છે તે અત્યારે ઉમટી રહ્યા છે એક પછી એક તલ પાપડ થઈ રહ્યા છે ફ્લાવર શો ના જે અલગ અલગ સ્કલ્પચર બન્યા છે તે જોવા માટે રવિવારનો દિવસ એટલે રવિવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ વાસીઓ સવારથી જ ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે અમારા સંવાદદાતા પણ અહીં પહોંચ્યા છે અને સવારથી જ જે અપડેટ છે તે પણ મોકલી રહ્યા છે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે અને ખૂબ ખુશ પણ થઈ રહ્યા છે કારણ કે આ ફ્લાવર શોમાં અલગ અલગ પ્રકારના સ્ક્લપ્ચરો મૂકવામાં આવ્યા છે અલગ અલગ થીમ પર આ સ્કલપ્ચરો બનાવવામાં આવ્યા છે ખાસ કરીને જી ટ્વેન્ટી સમિટ જે આપણા દેશમાં યોજાવા જ યોજાઈ રહી છે આ જી ટ્વેન્ટી સમિટને ધ્યાને રાખીને આ થીમ પર ફ્લાવર શોના અલગ અલગ સ્ક્લપ્ચરો બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પણ પ્રયાસ ફ્લાવર શોની અંદર કરવામાં આવ્યો છે આ જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં સવારથી અમદાવાદ વાસીઓ જે છે 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 તે ઉમટી પડ્યા કે આ નવા વર્ષની શરૂઆત અમદાવાદ વાસીઓ માટે ખૂબ જ ભવ્ય રીતે ક્યાંક થઈ રહી છે કારણ કે વર્ષના છેલ્લા દિવસે કાંકરિયા કાર્નિવલ પણ સમાપ્ત થયો ત્રણ વર્ષ બાદ એ ઉજવવામાં આવ્યો હતો અને હવે ફ્લાવર શો નું આયોજન થયું છે કર્યું આજે રવિવારનો દિવસ છે રવિવારના દિવસે મોટી સંખ્યામાં જે લોકો છે તે ફ્લાવર નિહાળવા માટે આવી રહ્યા છે કારણ કે જે પ્રકારની પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે જે પ્રકારના અહીંયા અહીંયા મૂકવામાં આવ્યા છે 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 તેને જોવા માટે લોકો લોકો આવી રહ્યા મોટી સંખ્યામાં આપણી સાથે તેમની સાથે વાત કરીશું ભાઈ આજે અહીંયા આવ્યા છો કઈ કઈ વસ્તુઓ જોઈને કેવું લાગ્યું સારા સારા અહીંયા ગુલાબ છે અલગ અલગ પ્રકારના મશીનો બધું સારું સારું અહીંયા જોવા મળે છે એકદમ ભારતીય જનતા પાર્ટીએ સારું મસ્ત કામ કર્યું છે જોવાલાયક સ્થળ છે સૌને બધાને આવા વિનંતી

અહીંયાની જો એક વાત કરવામાં આવે તો જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે એનાથી ખાસ કરીને બાળકોને ઘણો બધો ફાયદો થાય છે કે જે એને અભ્યાસ દરમિયાન ભણવામાં આવતી ચીજોનું ખાસ કરીને એને નોલેજ વધારે મળે છે જે અહીંયા વિવિધ પ્રકારની ફૂલોની પ્રજાતિઓ છે એના વિશે એને ઘણું બધું નોલેજ મળે છે એ સિવાય જે અહીંની જે મેનેજમેન્ટ દ્વારા જે વસ્તુ નેચરલ છે કે પછી જે કાંઈ નિર્માણ કરવામાં આવ્યું છે એ પણ એક થોડુંક આર્ટિફિશિયલ રીતે જોઈએ કે પછી જેવી રીતે જોવામાં આવે છે આમ એક અલગ નજારો દેખાય છે બિલકુલથી તો બાળકો હોય કે પછી મોટા હોય અથવા યુવા હોય તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ જે ફ્લાવર શો છે તેને જોવા માટે આવી રહ્યા છે કારણ કે અલગ અલગ જે ફૂલછોડ છે તે અહીંયા લાવવામાં આવ્યા છે ને તેને જોવા માટે જે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે દ્રશ્યો પણ આપને બતાવીશું કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે કારણ કે રવિવારનો દિવસ છે રજાનો દિવસ છે આજના દિવસે લોકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે જો કે ત્રીસ રૂપિયા જેટલી ટિકિટ રાખવામાં આવી છે બાર વર્ષથી જેટલા પણ ઉપરના લોકો હશે તે તમામ લોકોએ ત્રીસ રૂપિયા જેટલી જે ટિકિટનો દર છે તે ચૂકવીને અહીંયા આવવાનું રહેશે એટલે એક આકર્ષણનું કેન્દ્ર અમદાવાદીઓ માટે ગુજરાતવાસીઓ માટે અહીંયા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે છે આજથી લઈને બાર તારીખ સુધી બાર જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે ચાલશે અને લોકો જે છે તે ત્રીસ રૂપિયા ટિકિટ દર આપીને અહીંયા આવી શકશે અને જે ફ્લાવર શો છે તેની મજા માણી શકશે કેમેરામેન નિલેશ મકવાણાની સાથે બિરેન જાધવ અમદાવાદ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન થયું છે જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે માત્ર ત્રીસ રૂપિયાની ટિકિટ સાથે જે અમદાવાદ વાસ્યો છે ત્યાં ફ્લાવર શોનો આનંદ ઉઠાવી શકશે જે આકર્ષણનું કેન્દ્ર અહીં બન્યું છે તે જોવા માટે આવી શકે છે અને ખૂબ મોટી સંખ્યામાં સવારથી જ લોકો અહીં ઉમટી રહ્યા છે વિદેશોથી જે ફૂલો મંગાવવામાં આવ્યા છે તેનાથી આ જે સ્કલ્પચરો છે તે તૈયાર કરવામાં આવ્યા છે જે હાલ તો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અલગ અલગ સ્કલ્પચરો બનાવવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે અલગ અલગ થીમ પર આ જે બન્યા છે જેને જોવા માટે સવાર થી જ લોકો અહીં ઉઠી પડ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અમદાવાદ વાસીઓ માટે આ વર્ષ ની જે શરૂઆત છે તે આવા ભવ્ય આયોજનો સાથે થઈ રહી છે જે એક સારી વાત છે વાત કરવામાં આવે ફ્લાવર શો નું આયોજન થયું એ પહેલા કાંકરિયા કાર્નિવલ યોજાઈ ગયો અને બીજી તરફ પ્રમુખ સ્વામી મહારાજ નું જે એક શતાબ્દી મહોત્સવ છે તે પણ ચાલી રહ્યો છે એટલે અમદાવાદ વાસીઓ માટે આ વર્ષની જે શરૂઆત છે તે ભવ્ય આયોજનો સાથે ક્યાંક થઈ રહી છે ફ્લાવર શો નું જે રિવરફ્રન્ટ ખાતે આયોજન થયું છે જેમાં હાલ તો કોરોના ગાઈડલાઈન ને ધ્યાને રાખીને પણ અત્યારે કરવાની કોશિશ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે